A very good morning to all of you and welcome in today's session CMS using WordPress. We have started chapter number 4 regarding theme development. Generally we are utilizing the facility of WordPress directly. We are downloading the theme and activated, but our syllabus contains how to develop the theme. For that you have a knowledge of HTML, CSS, PHP, JavaScript, all this. So if you have a good knowledge of these technologies, then you can easily create a new theme. It is not but hard, but it is very easy. So we have started that theme development chapter, and we have seen few topics: functions, files, anatomy of a theme, different files. And today we are going to see the next thing, that is template files. What are the template files, how we can create, how we can edit, all this we will see in today's session, and we will get the highlight of all style sheets and template files. So let us start. Now I am going to share my screen. I hope it is visible to all. If it is visible, then write yes in chat box. Fine. So template files. Let us start. Templates are PHP source files used to generate the pages requested by visitors, and they are output as HTML. Template files are made up of HTML, PHP and WordPress template tags. જનરલી આપણે જે કંઈ પણ સર્ચ કરીએ છીએ તે સર્ચ કરીને આપણને એક પેજ છે તે પ્રોવાઈડ કરે છે, એટલે એક આઉટપુટ તરીકે એક પેજ મળે છે, તે ટેમ્પલેટ ફાઇલ તરીકે ઓળખાય છે. તે એચટીએમએલનું બનેલું હોય, પીએચપીનું હોય, આ બધાનું કોડિંગ, અને વર્ડપ્રેસના એ ટેમ્પલેટ ટેગ કહેવાય છે. Let's look at the various templates that can be defined as a part of a theme. Theme ની અંદર કયા કયા template હોઈ શકે તેનો એક overview જોઈએ. WordPress allows you to define separate templates for the various aspect of your site. WordPress છે ને તે આપણને બધું જ separately provide કરે છે. આપણું પેજ હોય તો જુદું, પોસ્ટ હોય તો જુદું, વિજેટ્સ હોય તો જુદું, કેટેગરી હોય તો જુદું, અલગ અલગ જે વસ્તુ જુદી જુદી છે તે બધા જ માટે જુદી જુદા સેપરેટ ટેમ્પલેટ છે તે ક્રિએટ કરીને આપે છે. ઇટ ઇઝ નોટ એસેન્શિયલ હાવેવર ટુ હેવ ઓલ ધીસ ડિફરન્ટ ટેમ્પલેટ ફાઇલ્સ ફોર યોર સાઇટ ટુ ફૂલી ફંક્શન્સ. ટેમ્પલેટ્સ આર ચૂઝન એન્ડ જનરેટેડ બેઝડ અપોન ધ ટેમ્પલેટ હાયરાર્કી. Depending upon what templates are available in a particular theme. એટલે એવું જરૂરી નથી કે બધા જ ટેમ્પલેટ્સ છે ને તે ફૂલી ફંક્શન કરતા હોય. આપણી વેબસાઇટમાં બધી જ ફંક્શનાલિટી અવેલેબલ હોય, પણ ટેમ્પલેટ છે તેની હાયરાર્કી પ્રમાણે સિલેક્ટ કરવામાં આવે છે, તે પ્રમાણે જનરેટ કરવામાં આવે છે, અને આપણી જે થીમ છે તે થીમની અંદર, તે થીમને ડિપેન્ડન્ટ છે તે કેટલા અવેલેબલ છે તે પ્રમાણે તેનું યુટિલાઇઝેશન થશે. Next, as a theme developer, you can choose the amount of customization
you want to implement using templates. Theme developer તરીકે આપણે સિલેક્ટ કરવાનું છે કે આપણે કેટલું કસ્ટમાઇઝેશન આપવું છે, કેટલા કેટલા ટેમ્પલેટ્સ છે તે ઇમ્પ્લિમેન્ટ કરવા છે તે. ફોર એક્ઝામ્પલ, એઝ એન એક્સ્ટ્રીમ કેસ, યુ કેન યુઝ ઓનલી વન ટેમ્પલેટ ફાઇલ કોલ્ડ ઇન્ડેક્સ ડોટ પીએચપી એઝ ધ ટેમ્પલેટ ફોર ઓલ પેજીસ જનરેટેડ એન્ડ ડિસ્પ્લેડ બાય ધ સાઇટ. એટલે ઇન્ડેક્સ ડોટ પીએચપી ફાઇલ છે એ તો દરેક થીમની અંદર હોવાની જ ફરજિયાત, એક ફાઇલ તો હોવી જ જોઈએ. તો સાવ એક્સ્ટ્રીમ કેસની અંદર વિચારો તો કોઈ પણ આપણે વેબસાઇટનું નામ લખીએ, ફોલ્ડરનું નામ ક્લિક કરીએ એટલે કંઈ ન હોય તો તે ઇન્ડેક્સ ડોટ પીએચપી ફાઇલ રન કરે. બરાબર, તો ઇન્ડેક્સ ડોટ પીએચપીની અંદર આપણે શું પાર્ટ કર્યા હોય, મેં તમને તે દિવસે પેજ બતાવી હતી, ઇમેજીસ બતાવી હતી, હેડર ડોટ પીએચપી, ફૂટર ડોટ પીએચપી, સાઇડબાર ડોટ પીએચપી, સ્ટાઇલ ડોટ સીએસએસ, અલગ અલગ ફાઇલ છે તે બધી તેની અંદર ઇન્ક્લુડ થતી હોય અને ત્યાં પછી તેનું આપણને આઉટપુટ મળતું હોય. તો એવું બધું ઇન્ડેક્સની અંદર કર્યું હોય, બીજી ફાઇલમાં કર્યું હોય, અને જો કંઈ ન કરો તો બધું જ કોડિંગ તમે ઇન્ડેક્સની અંદર લખો તો એક જ ફાઇલ છે તે પણ આપણી ટેમ્પલેટ ફાઇલ બને. મોર કોમન યુઝ ઇઝ ટુ હેવ ડિફરન્ટ ટેમ્પલેટ ફાઇલ્સ જનરેટ ડિફરન્ટ રિઝલ્ટ ટુ અલાવ મેક્સિમમ કસ્ટમાઇઝેશન. મોર કોમન યુઝ શું કહેવાય કે અલગ અલગ ફાઇલ અલગ અલગ ટેમ્પલેટ માટે અલગ અલગ હોવી જોઈએ કે જે જુદું જુદું રિઝલ્ટ જનરેટ કરે અને જેથી કરીને આપણે મેક્સિમમ કસ્ટમાઇઝેશન આપી શકીએ. સો એઝ અ થીમ ડેવલપર મેક્સિમમ કસ્ટમાઇઝેશન આપણે આપી શકીએ એ રીતની ટેમ્પલેટ્સ ફાઇલ બનાવવાની થાય. એક્સ્ટ્રીમ કેસની અંદર આપણે ઇન્ડેક્સ ડોટ પીએચપી એક જ બનાવીને આપીએ તો પણ બધું જ કોડિંગ તેની અંદર લખવાનું થાય. અ મોર કોમન યુઝ ઇઝ ટુ હેવ ડિફરન્ટ ટેમ્પલેટ ફાઇલ્સ જનરેટ ડિફરન્ટ રિઝલ્ટ્સ ટુ અલાવ મેક્સિમમ કસ્ટમાઇઝેશન. કોમન યુઝ એનો એ છે કે મેક્સિમમ કસ્ટમાઇઝેશન આપણે આપી શકીએ એ માટે ડિફરન્ટ ટેમ્પલેટ ફાઇલ આપણે જનરેટ કરવી જોઈએ કે જે જુદા જુદા ડિફરન્ટ રિઝલ્ટ્સ જનરેટ કરીને આપે. નાઉ નેક્સ્ટ, ટેમ્પલેટ ફાઇલ્સ લિસ્ટ. હિયર ઇઝ ધ લિસ્ટ ઓફ થીમ ફાઇલ્સ રિકોગ્નાઇઝ બાય વર્ડપ્રેસ. ઓફ કોર્સ યોર થીમ કેન કન્ટેન એની અધર સ્ટાઇલ શીટ્સ, ઇમેજીસ ઓર ફાઇલ્સ. જસ્ટ કીપ ઇન માઇન્ડ દેટ ધ ફોલોઇંગ હેવ સ્પેશિયલ મિનિંગ ટુ વર્ડપ્રેસ. હવે આપણે જે વર્ડપ્રેસ થીમ ફાઇલનું લિસ્ટ આપે છે એ જોવા જઈ રહ્યા છીએ કે જે ટેમ્પલેટ ફાઇલ્સ તરીકે ઓળખાય છે. બની શકે કે આપણી થીમની અંદર જુદી જુદી ઇમેજીસ સ્ટાઇલ શીટ હોઈ શકે, પણ આટલું તો હોવું જોઈએ એવું વર્ડપ્રેસ ઈચ્છે છે અથવા તો આને એક સ્પેશિયલ મિનિંગ છે. નાઉ, જે સિલેબસની અંદર આખી લિસ્ટ આપેલું છે ફાઇલનું તે આપણે જોવા જઈ રહ્યા છીએ. મટીરિયલમાં પણ તમે જોયું હશે ટેમ્પલેટ ફાઇલ્સ તરીકે આટલી આટલી અલગ અલગ ફાઇલ છે તે જરૂરી છે. તે રીતના ચેપ્ટર નંબર 4ની અંદર ટેમ્પલેટ ફાઇલ્સ જે સીએસએસ થી લઈ પીએચપી અને બધી છે તે. નાઉ લેટ અસ સી કઈ ફાઇલ તેનો કઈ રીતના યુઝ થાય છે તે. પહેલી છે સ્ટાઇલ ડોટ સીએસએસ, જે આપણી મેઇન સ્ટાઇલ શીટ છે. ધીસ મસ્ટ બી ઇન્ક્લુડેડ વિથ યોર થીમ એન્ડ ઇટ મસ્ટ કન્ટેન ધ ઇન્ફોર્મેશન હેડર ફોર યોર થીમ. તે ફરજિયાત થીમમાં હોવી જોઈએ અને થીમ માટેની ઇન્ફોર્મેશન હેડરની અંદર પ્રોવાઈડ કરતું હોવું જોઈએ. બીજી છે આરટીએલ ડોટ સીએસએસ, જે આરટીએલ સ્ટાઇલ શીટ છે. ધીસ વિલ બી ઇન્ક્લુડેડ ઓટોમેટિકલી ઇફ ધ વેબસાઇટ ટેક્સ્ટ ડાયરેક્શન ઇઝ રાઇટ ટુ લેફ્ટ. ધીસ કેન બી જનરેટેડ યુઝિંગ ધ આરટીએલઈઆર
plugin. તમે અમુક અફઘાનિસ્તાન પાકિસ્તાન બલુચિસ્તાન આવી કોઈની વેબસાઇટ જોશો તો તેનું કન્ટેન્ટ છે ને તે રાઇટ ટુ લેફ્ટ લખેલું હોય અને આપણું કન્ટેન્ટ કેવી રીતના હોય લેફ્ટ ટુ રાઇટ આપણે નવીવાલા મુસ્તકીમની બે ત્રણ સ્ટુડન્ટ છે તો એ લોકોનું ઉર્દુ જે લખાણ હોય ને એ રાઇટ ટુ લેફ્ટ લખાય બુકમાં પણ એ લોકો એ રીતે લખતા હોય તો એ લોકોની વેબસાઇટની અંદર કન્ટેન્ટ છે ને તે રાઇટ ટુ લેફ્ટ હોય તો ટેક્સ્ટ ડાયરેક્શન જો બદલવું હોય એ રીતનું હોય તો આ એક સ્ટાઇલ શીટ છે તે જરૂરી છે rtl.css રાઇટ ટુ લેફ્ટ ટેક્સ્ટ ડાયરેક્શન માટે પછી છે index.php ધ મેઇન ટેમ્પલેટ ઇફ યોર થીમ પ્રોવાઇડ્સ ઇટ્સ ઓન ટેમ્પલેટ index.php મસ્ટ બી પ્રેઝન્ટ અલગ અલગ થીમ માટે તે જરૂરી છે અને મસ્ટ પ્રેઝન્ટ હોવી જોઈએ પછી comments.php કોમેન્ટ જુદી જુદી આપતા હોય તેનું ટેમ્પલેટ frontpage.php ફ્રન્ટ પેજ ડિસ્પ્લે થાય તેના માટેનું ટેમ્પલેટ નેક્સ્ટ home.php હોમ પેજ ટેમ્પલેટ વિચ ઇઝ ધ ફ્રન્ટ પેજ બાય ડિફોલ્ટ એટલે આપણું હોમ પેજ જે ડિસ્પ્લે થતું હોય બાય ડિફોલ્ટ તે ઇફ યુ યુઝ અ સ્ટેટિક ફ્રન્ટ પેજ This is the template for the page with the latest post. જો આપણે સેટિંગ્સ બદલા હોય અને રીડિંગ સેટિંગ્સની અંદર સ્ટેટિક ફ્રન્ટ પેજ રાખેલું હોય તો પછી આની અંદર છે તે લેટેસ્ટ પોસ્ટ છે એ ડિસ્પ્લે થાય પછી છે single.php સિંગલ પોસ્ટ ડિસ્પ્લે કરાવવા માટે સિંગલ પોસ્ટ ટેમ્પલેટ યુઝડ વેન અ સિંગલ પોસ્ટ ઇઝ ક્વેરીડ ફોર ધીસ એન્ડ ઓલ અધર ક્વેરી ટેમ્પલેટ્સ index.php is used if the query template is not present. index.php ફાઇલ છે તે આ single.php ને ઇન્ક્લુડ કરે છે જો ક્વેરી ટેમ્પલેટ પ્રેઝન્ટ ન હોય તો અને સિંગલ પોસ્ટ આખી તે ડિસ્પ્લે કરે પછી તેની અંદર આપણે પોસ્ટ ટાઈપ પ્રમાણે સર્ચ કરતા હોય કે પોલિટિકલ છે રિલિજિયસ છે એજ્યુકેશનલ છે તો નેક્સ્ટ ફાઇલ છે તે એ રીતની કોલ થાય સિંગલ ડેશ પછી પોસ્ટ ટાઈપ ડોટ પીએચપી સિંગલ પોસ્ટ ટેમ્પલેટ યુઝડ વેર અ સિંગલ પોસ્ટ ફ્રોમ અ કસ્ટમ પોસ્ટ ટાઈપ ઇઝ ક્વેરીડ ફોર એક્ઝામ્પલ સિંગલ બુક ડોટ પીએચપી વુડ બી યુઝડ ટુ ડિસ્પ્લે સિંગલ પોસ્ટ ફ્રોમ ધ કસ્ટમ પોસ્ટ ટાઈપ નેમ્ડ બુક index.php યુઝડ ઇફ ધ ક્વેરી ટેમ્પલેટ ફોર ધ કસ્ટમ પોસ્ટ ટાઈપ ઇઝ નોટ પ્રેઝન્ટ એટલે બુકની સર્ચ કરતા હોય તો સિંગલ પોસ્ટ છે જે બુક નામની હોય તો એવી બધી ડિસ્પ્લે કરવા માટે પછી સિંગલ બુક ડોટ પીએચપી એ રીતની ફાઇલ કોલ થાય અને ઇન્ડેક્સ ફાઇલ છે તે જો ક્વેરી ટેમ્પલેટ ન હોય તો આ ફાઇલને ઇન્ક્લુડ કરે નેક્સ્ટ page.php સિંગલ પેજનું ટેમ્પલેટ ઇન્ડિવિજ્યુઅલ પેજ જોવું હોય હોમ પેજ અબાઉટ અસ કંઈ પણ તેના માટે category.php સિંગલ કેટેગરી સર્ચ કરીએ તેના માટે tag.php ટેગના ટેમ્પલેટ સર્ચ કરતા હોય તો taxonomy.php ટર્મિનોલોજી ટર્મ્સ યુઝ કરતા હોય ટેક્સોનોમી યુઝ કરી હોય તો તેના માટે author.php પર્ટિક્યુલર ઓથરના જ પેજીસ કે ઓથરનું ટેમ્પલેટ જોવું હોય તો તેના માટે આ બધી ફાઇલના નામ યાદ રાખો અને એક એક વાક્ય એના વિશે લખવાનું થાય તો એ શું ડિસ્પ્લે કરે એ તમારે લખવાનું થાય category.php છે તો એ જુદી જુદી કેટેગરી ડિસ્પ્લે કરે ટેગ હોય ટેક્સોનોમી હોય ઓથરનું નામ હોય તો તે ઓથર પ્રમાણે ડેટા સર્ચ કરીને આપણને રિટર્ન કરે નેક્સ્ટ છે date.php ડેટ એન્ડ ટાઈમ પ્રમાણે આપણે સર્ચ કરતા હોય યોર મંથ ડે અવર મિનિટ સેકન્ડ્સ તો તેની ક્વેરી તેની અંદર હોય છે ત્યારે આ ફાઇલનો યુઝ થાય આપણે કેલેન્ડર ને આર્ચિવ્સ ને બધું યુઝ કરતા હોઈએ છીએ ડેટ પ્રમાણે માટે તો કેલેન્ડર માટે છે આ date.php યુઝ થાય પછી છે archive.php જે આર્ચિવનું ટેમ્પલેટ છે જ્યારે કેટેગરી ઓથર કે ડેટની ક્વેરી કરીએ ત્યારે મંથલી આખી આખી પેજીસ આપણને આર્ચિવ રિટર્ન કરીને આપે છે અને ટેમ્પલેટ છે તે
કેટેગરી ડોટ પીએચપીને ઓવરરાઇટ કરે છે, કઈ કઈ ફાઇલને ઓવરરાઇટ કરે છે. નોટ ધેટ ધીસ ટેમ્પલેટ વિલ બી ઓવરરિડન બાય કેટેગરી ડોટ પીએચપી, ઓથર ડોટ પીએચપી એન્ડ ડેટ ડોટ પીએચપી ફોર ધેર રિસ્પેક્ટિવ ક્વેરી ટાઈપ્સ. કેટેગરીનું સર્ચ હોય, ઓથરનું હોય કે ડેટનું હોય, તે બધાનું નીકળી જાય અને આરસીયુ એટલે આખા મંથનું છે તે એક સાથે આપણને રિટર્ન કરે, એની જૂની ક્વેરી છે તેને તે ઓવરરાઇટ કરી દે. પછી છે સર્ચ ડોટ પીએચપી, જે આપણે ટેમ્પલેટમાં આપણે કંઈ સર્ચ કરાવેલું હોય અને સર્ચ વિજેટ પણ આપણે યુઝ કરીએ છીએ તો તે સર્ચ પ્રમાણેની વેલ્યુ છે તે સર્ચ ડોટ પીએચપીમાંથી ક્વેરી લગાડીને તે રિઝલ્ટ આપણને આપે. પછી છે એટેચમેન્ટ ડોટ પીએચપી, કોઈ સિંગલ એટેચમેન્ટ જોવું હોય, ફાઇલ હોય, બાયોડેટા હોય, ઇમેજીસ હોય, તો તે માટે એટેચમેન્ટ ડોટ પીએચપી, ઇમેજ ડોટ પીએચપી, ઇમેજ એટેચમેન્ટ ટેમ્પલેટ યુઝડ વેન વ્યુઇંગ અ સિંગલ ઇમેજ એટેચમેન્ટ ઇફ નોટ પ્રેઝન્ટ એટેચમેન્ટ ડોટ પીએચપી વિલ બી યુઝ. ઇમેજનું એટેચમેન્ટ હોય તો તે ફાઇલ યુઝ કરે, જો સિંગલ ઇમેજ જોવી હોય તો, જો ઇમેજ ન હોય તો એટેચમેન્ટ ડોટ પીએચપી ફાઇલ છે તેનો તે યુઝ કરે છે. અને જો કોઈ પેજ ન મળે, એરર આવતી હોય તો 404.php આ એક માર્કવાનામાં પૂછાય, યાદ રખાય. ઘણીવાર કોઈ ફાઇલ ન મળતી હોય તો કઈ ફાઇલ ડિસ્પ્લે થાય, 404.php. તો 404 નોટ ફાઉન્ડ ટેમ્પલેટ યુઝડ વેન વર્ડપ્રેસ કેન નોટ ફાઇન્ડ અ પોસ્ટ ઓર પેજ ધેટ મેચિસ એની ક્વેરી. કોઈ ક્વેરી મેચ ન થાય તો એરર બતાવે, ઇટ મીન્સ છે તે 404.php ફાઇલ છે તે રન કરે. સો આટલી ફાઇલ છે એ બધી ટેમ્પલેટ ફાઇલ્સ તરીકે ઓળખાય છે. ધીસ ફાઇલ્સ હેવ અ સ્પેશિયલ મિનિંગ વિથ રિગાર્ડ ટુ વર્ડપ્રેસ. ધીસ ફાઇલ્સ હેવ અ સ્પેશિયલ મિનિંગ વિથ રિગાર્ડ ટુ વર્ડપ્રેસ બીકોઝ ધે આર યુઝડ એઝ અ રિપ્લેસમેન્ટ ફોર ઇન્ડેક્સ ડોટ પીએચપી વેન અવેલેબલ એકોર્ડિંગ ટુ ધ ટેમ્પલેટ હાયરાર્ચી એન્ડ વેન ધ કોરસ્પોન્ડિંગ કન્ડિશનલ ટેગ રિટર્ન્સ ટ્રુ. આ બધી એવી ફાઇલ છે કે જ્યારે ઇન્ડેક્સ ડોટ પીએચપીને બદલે આ બધી ફાઇલ છે તે રન થાય, જ્યારે જે સર્ચ કર્યું હોય, જે ડેટા જોતો હોય, તે ડેટા પ્રમાણે તે ફાઇલ ડેટા લઈ અને ડિસ્પ્લે કરે અને ટેમ્પલેટની હાયરાર્ચી પ્રમાણે ડિસ્પ્લે થાય, કન્ડિશનલ ટેગ રિટર્ન ટ્રુ કરે ત્યારે. ફોર એક્ઝામ્પલ, ઇફ ઓનલી અ સિંગલ પોસ્ટ ઇઝ બીંગ ડિસ્પ્લેડ ધ ઇઝ સિંગલ ફંક્શન રિટર્ન્સ ટ્રુ એન્ડ ઇફ દેર ઇઝ અ સિંગલ ડોટ પીએસપી ફાઇલ ઇન ધ એક્ટિવ થીમ that template is used to generate the page. For example, આપણે સિંગલ પોસ્ટ જોવી હોય અને ઇઝ સિંગલ છે ફંક્શન ટ્રુ રિટર્ન કરે અને સિંગલ ડોટ પીએસપી ફાઇલ હોય તો ટેમ્પલેટ છે તે સિંગલ ડોટ પીએસપી ફાઇલનો યુઝ કરી અને પેજ જનરેટ કરીને આપણને ડિસ્પ્લે કરે. ક્લિયર? નાવ બેઝિક ટેમ્પલેટ છે તેની અંદર સ્ટાઇલ ડોટ સીએસએસ અને ઇન્ડેક્સ ડોટ પીએચપી, એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ચલો, અહીં સુધીમાં કોઈને કંઈ ક્વેશ્ચન પૂછવાનું ન સમજાણું હોય તો કે Thank you.